વીએસમાં એક તરફ ગુજરાતના વિકાસ મોડેલની ખોબલે ખોબલે પ્રશંસા કરવામાં આવે છે, તો બીજી તરફ આજ ગુજરાતમાં એવા પણ અંતરિયાળ ગામો છે કે જ્યાં વિકાસ એટલે શું તે જ કોઈને ખબર નથી. અહીં પ્રાથમિક સુવિધાઓ તો છોડો, ગામનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની અંતિમ વિધિ માટે સ્મશાન ભૂમિ પણ નથી. આવું જ કંઈક બન્યું છે કપરાડા તાલુકાના અંતરિયાળ બારપુરા ગામમાં કે જ્યાં સ્મશાન ભૂમિના અભાવે ગામલોકોએ હાથમાં તાડપત્રી પકડીને મૃતક વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવાની નોબત આવી છે. કપરાડાના અંતરિયાળ ગામ બારપુરામાં એક તો પહેલેથી જ રોડ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, એવામાં લોકોએ મૃત્યુ પછી પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગામમાં ચોમાસાની ઋતુમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં સ્મશાન ભૂમિના અભાવે ભરવરસાદમાં ગામલોકોએ એક તરફ હાથમાં તાડપત્રી પકડી અને બીજી તરફ મૃતકને અગ્નિદાહ આપવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામમાં 5 જગ્યાએ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવે છે. ગામમાં એક વ્યવસ્થિત સ્મશાન ભૂમિ બનાવવા માટે ઘણા વર્ષોથી સરકારને રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ સુધી ગામમાં સ્મશાન ભૂમિની સુવિધા આપવામાં આવી નથી. નેતાઓ ચૂંટણી દરમિયાન વોટ માંગવા માટે આવે છે ત્યારે પણ તેમની સમક્ષ સ્મશાન ભૂમિની માંગ મૂકવામાં આવે છે, જો કે તે સમયે નેતાઓ હામાં હા મિલાવીને વાયદાઓ કરીને જતા રહે છે, જે બાદ તેઓ ક્યારેય આ તરફ ફરકતા પણ નથી અને ગામ લોકોની રજૂઆતો કાને ધરતા પણ નથી. સરકારી તંત્રના પાપે આજે જીવતે જીવ તો લોકો હાલાકી ભોગવી જ રહ્યા છે, મર્યા બાદ પણ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. વર્ષો તો અમે માંગણી કરતા આવ્યા છે સરકાર પાસે, હજુ સુધી એનું કોઈ વિકસિત થયું નથી. ઘણા વર્ષોથી આવેદનપત્ર આપ્યા છે, અરજીઓ આપી છે, ઠરાવો પડ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આપતો નથી. ત્યારબાદ સ્મશાનમાં ભૂમિ એક ભાઈ અમારે ઓપ થયો, વરસાદ એટલો જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ સત નથી, કંઈ કશું જ નથી, ઉપરથી તાડપત્રી વીટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યું. આજ સુધી સ્મશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી. ત્યારબાદ તમને કેમ કે આજે સ્મશાન ભૂમિ એટલે કે બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી સ્મશાન ભૂમિ હશે, તો 5 જેટલી સ્મશાન ભૂમિ છે તો એક પણ સ્મશાન ભૂમિની ઉપર સત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી. કે દાદરામાં પ્લાસ્ટિક પેલ્સ અને કેરેટસ ઉત્પાદન કરતી કંપનીમાં લાગેલી ભીષણ આગમાં માલ સામાન સ્વાહા. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરામાં દેમણી રોડ પર આવેલ વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગતરાત્રે 10 વાગ્યાની આસપાસ આગની ઘટના બનતા દોડધામનો માહોલ સર્જાયો છે. કંપની વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેલ્સ અને હેન્ડલિંગ કેરેટર્સનું ઉત્પાદન કરતી હોય ભીષણ આગમાં તમામ તૈયાર પ્રોડક્ટ્સ અને કાચો માલ બળીને સ્વાહા થઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર કાબૂ મેળવવા સેલવાસ અને વાપી નોટિફાઈડ ફાયરને બોલાવવામાં આવ્યા હતા, જેઓ આગ ઉપર કાબૂ મેળવી લોકોમાં ઉત્પન્ન થયેલ ગભરાહટને શમાવ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. કંપનીમાં લાગેલી વિકરાળ આગને બુઝાવવા સેલવાસ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી, જેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ વિકરાળ આગ માટે વધુ કુમકની જરૂર હોય વાપી નોટિફાઈડ ફાયરને પણ જાણ કરાતા તેમની ટીમ પણ આગ બુઝાવવા પહોંચી હતી. સેલ્વસની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, ફાયરની ટીમ અને પોલીસની ટીમે સાવચેતી દાખવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની વિકરાળ જ્વાળાઓને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાહટનો માહોલ પણ જોવા મળ્યો હતો. વિન્સેન્ટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેલ્સ અને સામગ્રી હેન્ડલિંગ ક્રેટસનું ઉત્પાદન કરે છે, જેનો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો, જેને લઈને આગની જ્વાળાઓએ પોતાની ઝપેટમાં લઈ લેતા મોટું નુકસાન પણ થયું છે. જોકે અગમ્ય કારણોસર લાગેલી આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સેલવાસ કોર્ટે પોક્સો હેઠળ એકને 20 વર્ષની સજા સંભળાવી. મળતી માહિતી મુજબ દાદરાનગર હવેલીથી એક સગીર વયની યુવતીને આરોપી વિષ્ણુ વિજય મંડળ બિહારના ભાગલપુર ભગાડી ગયો હતો, જેની ફરિયાદ સગીરની માતાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સગીર યુવતી અને આરોપીનું લોકેશન
બિહારના ભગલપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું. દાદરાનગર હવેલી પોલીસ બિહાર પહોંચીને યુવતી અને આરોપીનો કબજો લઈને દાદરાનગર હવેલી લઈ આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ સગીર સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં સગીરનું મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું, જેમાં સગીર સાથે બળાત્કાર કર્યાનો ખુલાસો થતાં સેલવાસ પોલીસે પોક્સોનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આજરોજ સેલવાસ કોર્ટે આરોપી વિષ્ણુ વિજય મંડલને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ક્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012 હેઠળના શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરાવીને 20 વર્ષની સખત કેદ અને ₹10,000 દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં સરકારી વકીલ NM રાઠોડે સગીર વતી દલીલ કરી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા નજીક એક ખાનગી લક્ઝરી બસ પલટી જતા ઘટનામાં 8 થી 10 લોકો થયા હતા ઇજાગ્રસ્ત. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા નજીક ગુરુવારના રોજ એક ખાનગી લક્ઝરી બસ ઉમરગામના મરોલીથી ઓખા તરફ જઈ રહી હોય પસાર થતી વેળાએ ખતલવાડા નજીકના વળાંક પાસે પહોંચી હતી, જ્યાં બસ પલટી ગઈ હતી. આ બસમાં 47 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જો કે આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દાદરાનગર હવેલી કોંગ્રેસ સમિતિ એક્શન મોડમાં છે. પ્રદેશમાં વધતી જતી સમસ્યાઓ અને મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને જન આંદોલન કરવાની તૈયારીઓ કરી રહી છે. દાદરાનગર હવેલીના કોંગ્રેસ કમિટી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રદેશમાં વધતી સમસ્યા, જે ખરાબ રસ્તા, પ્રદેશના સ્થાને લોકોને થઈ રહેલી સમસ્યાના વિવિધ મુદ્દાઓને લઈ આંદોલનથી લઈને જન આંદોલન કરવાની ચીમકી આપી હતી. તમામ કમિટીઓ આવતીકાલે સેલવાસ કલેક્ટરને મળી એક આવેદનપત્ર સોંપવામાં આવશે અને આ માંગો જો જલ્દી પૂરી ન થાય તો જન આંદોલન પર ઉતરવાની તૈયારીઓ કોંગ્રેસ કમિટી કરી રહી છે. રોડ સે લેકર જીતને ભી જો યહાં પર લો એન્ડ ઓર્ડર કા વાયોલેશન કા બઢ રહા હૈ યા ફિર હમ યે દેખેંગે કે જો ઔદ્યોગિક ઇકાઈઓ મેં દિન બ દિન જો આગ લગને કી બાત આ રહી હૈ, યે તમામ સમસ્યા હૈ જો સામને આઈ હૈ ઉસકો લેકર હમને 2-3-4 દિન સે લગાતાર હમ કોંગ્રેસ પાર્ટી કે જો હમારે જો વરિષ્ઠ સાથી હૈ બેઠ રહે હૈ ચર્ચા કર રહે હૈ ઓર યે સમસ્યાઓ કો લેકર ઇસકા નિરાકરણ કૈસે કિયા જાય ઓર નિરાકરણ લેકર હમ જિલ્લા પ્રશાસન સે બેઠને વાલે હૈ ચર્ચા કરને વાલે હૈ ઓર ઇસકે બારે મેં બહોત હી તીખે શબ્દો મેં પ્રશાસન સે કહેને ભી વાલે હૈ ખાસ કરકે જો રોડ કે મામલે મેં રોડ કો લેકર યહાં પર ગામ સે લેકર સંસદ કે પટલ તક ઓર મંત્રાલય તક હમારે જનપ્રતિનિધિ આવાજ ઉઠા રહે હૈ ઓર રજાત કર રહે હૈ બાવજૂદ રોડ નહીં બન રહે હૈ ઓર ઉસકે ઉપર કોઈ ભી જિલ્લા પ્રશાસન જવાબદાર વ્યક્તિ ઇસકે ઉપર કિસી ભી પ્રકાર કા રિસ્પોન્ડ નહીં દે રહી હૈ. હમ બહોત હી તીખે શબ્દો મેં ઇસ બાર જિલ્લા પ્રશાસન સે કહેને જા રહે હૈ કે અગર આપ સમસ્યાઓ કો નિરાકરણ નહીં કરતે હો તો આને વાલે સમય મેં કોંગ્રેસ પાર્ટી દાદરાનગર હવેલી મેં જન આંદોલન સે લેકર લોકો રોડ પર ઉતારને કે લિયે હમ તૈયાર કરેંગે ઓર યહાં જૈસે કે હમારે કોંગ્રેસ કે નેતા આદરણીય રાહુલજી ને ભી કહે દિયા હૈ કે અબ હમ રોડ સે લેકર સંસદ કી લડાઈ હમ આને વાલે સમય મેં લડેંગે.